ગુડી પાડવા સહિત રાજ્યના 22,000 ખેડૂતો સરકારે તેમની જમીન સંપાદન કરી તેનો વિરોધ કરી રહ્યા છે. નવા જમીન સંપાદનના કાયદા મુજબ હવે તેમની જમીન છૂટી થઈ ગઈ તેવો દાવો કરીને ખેડૂતો જમીન પરત મેળવવા માટે સુપ્રીમમાં ઘા નાખીને લડી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વખત આ આંદોલનમાં સડવડાટ શરૂ થયો. આ કેસના વકીલની હાજરીમાં યોજાયેલી સભામાં આશા વ્યક્ત કરાઈ કે આગામી મહિને સુપ્રીમમાં આ કેસની સુનાવણી થશે અને લોકસભા ચૂંટણી પહેલા આ કેસનો નિવેડો આવી જશે. જમીન પરત માંગનાર ખેડૂતોની તેમની જ જમીન પરથી ખસેડી રહેલી આ પોલીસ ફોર્સ અને જીવ બચાવીને ભાગી રહેલ આ ખેડૂતો, મહિલાઓ અને બાળકોને જુઓ. મહિનાઓ પહેલા ભાવનગર જિલ્લાની ધરતી પર ભજવાઈ ગયેલ સરકારી અને કંપનીની તાનાશાહીના દ્રશ્યો માનસપટ પરથી ભૂસાયા નથી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાળીપડવા સહિતના 12 ગામના લોકોની જમીન 1997માં સરકારી માઇનિંગ માટે સંપાદન કરી હતી, પરંતુ એ 20 વર્ષ સુધી કામ શરૂ ન કર્યું. પરંતુ હવે આ જમીનનો કબજો જીપીસીએલ કંપનીને બંદૂકના નાળચે લઈ લેતા અહીં આંદોલનના મંડાણ થયા. આ વિસ્તારની જમીન ફળદ્રુપ છે અને આજે પણ ખેતીનું કામ થાય તેમ છે, છતાં પણ સરકાર અને સ્થાનિક તંત્રએ આ જમીન પડતર હોવાનો દાવો કરી જમીન સંપાદન કરી દીધી. આ જમીન સંપાદન થયા બાદ અહીં કોઈ કામ હાથ ન ધરાયું, પણ 1.5 વર્ષ પહેલા અહીં કંપનીએ માઇનિંગનું કામ શરૂ કરવાનો પ્રયાસ કરતા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. અહીં રેલી, ધરણા, જાહેર સભા સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. કોંગ્રેસ સહિત અનેક સંસ્થાના લોકો ખેડૂતોની વાહરે આવ્યા છે, પણ તેમને જમીન પરત મેળવવામાં સફળતા નથી મળી. આ મામલે આજે આ જમીન અંગે કેસ કરતા વકીલ આનંદ યાજ્ઞિકે ખેડૂતોની હાજરીમાં સભાનું આયોજન કર્યું હતું. ખેડૂતોની સાથેની જાહેર સભામાં વકીલે ખેડૂતોને હાલની કોર્ટની કાર્યવાહીથી માહિતગાર કર્યા હતા. ખેતરમાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા, જ્યાં જમીન સંપાદન કેસમાં ખેડૂતોના પક્ષે લડતા વકીલ આનંદ યાજ્ઞિકે ખેડૂતોને કેસની હાલની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેસનો ચુકાદો લોકસભા ચૂંટણી પહેલા આવી શકે છે. 24/2/2013 જમીન સંપાદનની કલમ જે હેઠળ આ ખેડૂતો 1,000 કરતા વધારે પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરીને કહી રહ્યા છે કે સાહેબ, અમારી જમીન સંપાદનથી મુક્ત થઈ ગઈ છે અને સરકાર અને પોલીસ જૂઠું બોલી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી અને ખનનની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. એ સંદર્ભની અંદર સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચ, જેમાં 5 જજો હોય કે તેનાથી વધારે, એ હવે આવતા મહિનાઓની અંદર 24/2 અંગે જજમેન્ટ આપશે સાંભળીને. ભાવનગરમાં આમ તો આ 12 ગામના ખેડૂતો અનેક કાર્યક્રમ આપી ચૂક્યા છે અને હવે કોર્ટ સુધી પણ ગયા છે. આ ગામમાં છેલ્લા 1 વર્ષથી ખેડૂતોને કોઈ પણ પ્રકારના કાર્યક્રમ માટે સરકાર કે તંત્ર દ્વારા મંજૂરી અપાતી નથી. આ ગામોમાં 1 વર્ષથી 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે અમારા કેસ પર સ્ટે લાગ્યો નથી, તેમજ કંપનીને પણ માઇનિંગ માટે મંજૂરી મળી નથી. તો શા માટે કંપનીને માઇનિંગ કરતા સરકાર દ્વારા રોકવામાં આવતી નથી? ખેડૂતોનું એમ પણ કહેવું છે કે જો સરકાર જમીન પરત નહીં આપે તો આંદોલન ચાલુ જ રહેશે અને અમે વિજય મેળવીને જ રહીશું. કે અત્યારે હાલમાં જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલ છે ખેડૂત તરફથી કલમ 24/2 અનુસાર, અમને એમાંથી સ્ટે મળેલ નથી, તેમજ આ ખનન કામ માટે કંપનીને પણ મંજૂરી મળેલ નથી. તો આ ખનન કામ શા માટે ચાલુ કરેલ છે એ અમારો વિકટ પ્રશ્ન છે. તેમજ આ લોકોએ જ્યારે ખનન કામ ચાલુ કર્યું ત્યારે એક એવી અફવા ફેલાવી કે અમારે ખેડૂતો સાથે સમાધાન થયેલ છે, પરંતુ સમાધાન થયેલ નથી. ભાવનગર જિલ્લાના બાડી ગામના આ ખેડૂતો પોતાની જમીન પરત મેળવવા માટે સુપ્રીમના સહારે છે. જો કે હવે આગામી ચૂંટણીમાં સરકારે ખેડૂતના મત મેળવવા હશે તો તેમનો પ્રશ્ન ઉકેલવો પડશે તેવું પણ ખેડૂતો માની રહ્યા છે. નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર.